પ્રકરણ એકવીસ જગત મારા પ્રસ્તાવના આપણે બધા આપણા કુટુંબના સભ્યોની સાથે રહીએ છીએ ઘણીવાર કુટુંબના સભ્યો વચ્ચે કોઈક બાબતે ચર્ચા થાય છે અને ક્યારેક તેના કારણે કુટુંબના સભ્યો વચ્ચે ઝઘડો થાય છે કુટુંબમાં રહેતા દરેક સભ્યો વચ્ચે ક્યારેક નાની નાની બાબતોને લઈને ઝઘડો પણ થાય છે પરંતુ વડીલ વ્યક્તિની વાત કુટુંબના દરેક સભ્યો માનતા હોવાથી છેલ્લે ઝઘડાનો અંત આવે છે મમતાના કુટુંબમાં પણ કંઈક આવું જ બને છે ચાલો હું તમને તેની વાત કહું ખેંચતાણ દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જુઓ મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે જ્યારે નાનકડી સેજલ પોતાના મનપસંદ ગીતો મમતાના મમ્મી અને કાકી આમ તો ખાસ શક્યો છે પણ તેમની પસંદગી જુદી જુદી છે મમતાના મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ મમતાને કાર્ટૂન જોવું છે અને તેના પપ્પાને ફૂટબોલ મેચ મમતાના પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે અંતે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડી ચાલ્યો વાત કરીએ શું તમારા ઘરમાં પણ પંખા ટીવી સમાચારપત્રો ખુરશીઓ એ કોઈ બીજી વસ્તુઓ માટે ઝઘડો થાય છે જો ઝઘડો થતો હશે તો તેનો અંતો તમારા ઘરના વડીલ વ્યક્તિ જ લાવતા હશે બરોબર ને તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય બાળમિત્રો તમે બસમાં કે ટ્રેનમાં કેટલીક વખત બેસવાની જગ્યા માટે કે બીજા કોઈ કારણથી લોકોને ઝઘડતા જોયા હશે તફાવત કેમ બાળમિત્રો ચાલો હું તમને બીજી એક વાત કહું સાંજના સાત વાગ્યા છે પ્રતિભા તેની બેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે તેના ભાઈઓ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે તેઓને ઘરે જવાની ઉતાવળ નથી જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ આવું કેમ પરંતુ તે શું કરે તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે તમે તેના વિશે શું વિચારો છો શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ નહીં ને છોકરા અને છોકરીઓ બંને માટે એક જ સરખા નિયમો હોવા જોઈએ બરાબર ને સ્ત્રી પુરુષને સમોવડી છે બંને જીવનરતના બે પૈડા છે સમાજની આપણી જૂની માન્યતાને ત્યજી દેવી જોઈએ સ્ત્રીને પણ પુરુષ જેટલું જ સન્માન મળવું જોઈએ જો છોકરીઓએ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે વિચારો તો જો આવું થાય તો બધાને પરેશાની ઊભી થાય પરંપરાગત ચાલ્યા આવતા નિયમોમાં હંમેશા પુરુષ પ્રધાન સમાજની જ વાત વિચારવામાં આવી છે તેથી જો આવું થાય તો છોકરાઓ મહિલા પ્રધાન સમાજને સ્વીકારી ન શકે અને ચકડા થાય વ્યવસ્થા ભાંગી પડે બરાબર ને મીના કાકી બાળમિત્રો ચાલો હું તમને બીજી એક વાત કહું એક દિવસ મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા તેઓ રેતી અને પાણીમાં રમ્યા ચકડોળની સવારી કરી ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા પછી દરેકે બરફગોળો ગુલ્ફીની મજા માણી ગુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી તેણે સાતના બદલે પાંચ ગુલ્ફીના પૈસા જ ગણ્યા બાળકોએ વિચાર્યું આપણા પૈસા બચ્યા પરંતુ મીના કાકીએ ગુલ્ફી વેચનારને સાત ગુલ્ફીના પૈસા ચૂકવ્યા મીના કાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે અને બાળકોમાં પ્રમાણિકતાના ગુણ કેળવાશે બરોબર ને તમારી કલ્પનાથી આ વાર્તાનો અંત બદલાવીને એટલે કે ગુલ્ફીવાળાની પ્રમાણિકતા પર વાર્તા તમારી નોટબુકમાં લખો અને કહો તમારા કુટુંબમાં કોઈ મીનાકાકી જેવું છે કોણ જો મીનાકાકીએ ગુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત આ વિશે તમે શું વિચારો છો જો મીનાકાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોના મનમાં મીનાકાકી અપ્રમાણિક છે અને ગરીબો પ્રત્યે દયાળુ નથી એવી છાપો પીરાત તમે પણ આવું જ વિચારતા હશો બરોબર ને હું શું કરું બાળમિત્રો વાતો સાંભળવાની મજા આવે છે ને વાતો પરથી તમને નવા નવા પાઠો પણ શીખવા મળે છે બરોબર ને તો ચાલો હું તમને બીજી એક વાત કહું અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે તેની દાદી પણ તેને ખૂબ જ વાહલ કરે છે તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે અનિલ અક્ષયનો મિત્ર છે તેની દાદીને પણ અનિલ પસંદ છે પરંતુ એક વાત તે વારંવાર કહે છે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં કારણ કે તેના ઘરે અવારનવાર કોઈ ને કોઈ બીમાર રહે છે એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી તે દિવસે ખૂબ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું અનિલની માતાએ બધાને પાણી આપ્યું બધાએ પાણી પીધું જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો ત્યારે તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો તે જાણતો ન હતો કે શું કરે ચાલો હવે આ વાર્તા પરથી કેટલાક પ્રશ્નો વિચારીએ તમને શું લાગે છે અક્ષય શું કરશે પાણી પી લેશે કે નહીં પીવે નહીં પીવે ખરું ને અક્ષય કેમ મૂંઝવણમાં છે અક્ષય એ માટે મૂંઝવણમાં છે કે દાદીમાએ તેને અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટે ના કહી છે પરંતુ તે મિત્રતાને લીધે પાણીનો પ્યાલો લેવાની ના કહી શકે તેમ નથી અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે અનિલના ઘરે અવારનવાર કોઈ ને કોઈ બીમાર રહે છે દાદીમાં એમ સમજે છે કે અનિલના ઘરે સ્વચ્છતા જળવાતી નથી તેથી તેના ઘરેથી બીમારી જવાનું નામ નથી લેતી અક્ષય જો અનિલના ઘરે પાણી પીવે તો તે પણ બીમાર પડી જાય તેવી સંભાવના હોવાથી અક્ષયના દાદીએ તેને અનિલના ઘરે પાણી ન પીવાની ચેતવણી આપી છે તમે અક્ષયના દાદી સાથે સહેમત છો તમારા મતે અક્ષયે શું કરવું જોઈએ અક્ષયે સૌપ્રથમ પાણીના પ્યાલાને જોવો જોઈએ જો તે સ્વચ્છ ન હોય અથવા તો પ્યાલાનું પાણી એકદમ ચોખ્ખું ન હોય તો અનિલનું ધ્યાન દોરવું જોઈએ આ બાબતે સ્વચ્છતા વિશે અનિલ સાથે ચર્ચા કરવી જોઈએ અનિલને તેના ઘરના માણસો અવારનવાર બીમાર પડે છે તેનું કારણ જણાવી તેને સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ જીવનમાં હંમેશા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવું જોઈએ સાચું જ કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા જો આપણે સ્વચ્છતા રાખીએ તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ કોણ નક્કી કરશે ચાલો હું તમને બીજી એક વાત કહું કરસન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે અત્યાર સુધી તો કરસન ખેતરમાં જ કામ કરતો પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ તળવાની ઘંટી ખરીદવી છે તેમના કામમાં ઘંટી નથી કરસનને પોતાના ઉપર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે પિતાજીને તો મનાવી લીધા પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા તૈયાર જ નથી ચાલો હવે આ વાર્તા પરથી કેટલાક પ્રશ્નો વિશે વિચારીએ તમે જો કરસનની જગ્યાએ હોત તો શું કરત તમારી સાથે આવું ક્યારેય થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગે તમને આ બાબત ગમશે નહીં બરોબર ને કુટુંબમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવા જોઈએ આપણે બધા કુટુંબના સભ્યો સાથે રહીએ છીએ કુટુંબના બધા સભ્યોની જવાબદારી કોઈ એક સભ્ય પર હોય છે જે વ્યક્તિ પર જવાબદારી હોય તે ઘણીવાર થાકી જાય છે આથી પરિવારના સૌ સભ્યોએ જવાબદારીઓ વહેંચી લેવી જોઈએ આનાથી વિપરીત ઘણીવાર કુટુંબમાં એક જ વ્યક્તિ નિર્ણયો લે છે અને તેની શાહીનો ભોગ કુટુંબે બનવું પડે છે મને આ પસંદ નથી બાળ ચાલો હું તમને વધુ એક વાત કહું મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી મીનાએ રીતુનો હાથ ખેંચીને કહ્યું આવ મારા ઘરે આવ તારા કાકા ઘરે છે જો તે હશે તો હું નહીં આવ રીતુએ જવાબ આપ્યો પણ તું આ શું કહે છે કાકા તને પસંદ કરે છે તે કહે છે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવો હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવીને કહ્યું મને તારા કાકાથી ડર લાગે છે તે મારો હાથ પકડે છે તે મને નથી ગમતું આટલું કહીને ઋતુ ઘરે જતી રહી ચાલો હવે આ વાર્તા પરથી કેટલાક પ્રશ્નો વિશે વિચારીએ તમને ક્યારે કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે કોનું અડવું તમને પસંદ નથી જો તમે રીતુની જગ્યાએ હોવ તો શું કરો જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય ચર્ચા કરો આવી ઘટના બને ત્યારે તે ઘટના પાછળના કારણો જાણવા જોઈએ એવું પણ બને કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ હોય તેમના મનમાં સારો ભાવ હોય પરંતુ જો ફરિયાદ પ્રમાણે તેમાં સત્યતા જણાય તો આવા માણસોને તેમ નહીં કરવા જણાવવું જોઈએ તથા હું મારી મમ્મીને કહી દઈશ તેમ કહેવું જોઈએ આમ છતાં તેનું વર્તન સુધરે નહીં તો મમ્મી પપ્પાને વાત કરી તેમને ઉઘાડા પાડવા જોઈએ દરેકનું અળવું સરખું નથી હોતું રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે તમે વિચારો આ તફાવત કેમ છે કેટલાક લોકોનો દેખાવ અને તેમની વર્તણૂક સારી હોતી નથી એવું બની શકે કે મીનાના કાકાનો દેખાવ સારો ન હોય કે તેમની વર્તણૂક સારી ન હોય તેથી રીતુને મીનાના કાકાથી ડર લાગતો હોય અને રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ ન હોય રીતુ અને મીના બંને બહેનપણીઓ છે બંને સાથે રમે છે ભણે છે અને સતત સાથે રહે છે તેથી રીતુને મીના હાથ પકડે તે પસંદ છે આપણા કુટુંબ અને સમાજમાં ઘણીવાર બાળકો બીજાના અત્યાચારનો ભોગ બને છે આવા વ્યક્તિઓથી હંમેશા સાવધ રહેવું જોઈએ તેમની વાતોમાં આવી જવું ના જોઈએ થોડીક લાલચ આપણને ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે તેથી લાલચમાં આવવું નહીં તેવા વ્યક્તિઓની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ આવા વ્યક્તિઓની આપણા માતા પિતાને કે અન્ય વડીલ વ્યક્તિને જાણ કરવી જોઈએ જો તે વ્યક્તિ ડરાવવાનો પ્રયત્ન કરે તો તેમનાથી ડરવું જોઈએ નહીં શું શીખ્યા છોકરા છોકરીઓમાં સમાનતા હોવી જોઈએ ઈમાનદારીના ગુણની સમજ સ્વચ્છતા અંગેની સમજ પરિવારમાં જવાબદારીની વહેંચણી અને નિર્ણય લેવાની બાબત વિશે સમજ બાળકોના અત્યાચાર વિશે જાણકારી